ગિરનારનો બાળક છું, મને બહુ બોલતા નથી ભાવતું, પણ મહાદેવ બાપુ છે એમની કૃપાથી અહીંયા ઉપસ્થિત થયા છે. મેં ગિરનારમાં તૈયાર થયેલો છું અને અમરતગીરી બાપાનો શિષ્ય છું, કમંડળ કુંડ. તો અહીંયા એક નાનો એવો બાળક આવ્યો, એના ઉપરથી એક વાત કરવી કે જોતામાં નિષ્દિન રહે, જોતામાં નિષ્દિન રહે, તોતા મેં પરવીન, ઓર સરિતા ગજકુ લે ચલી, ઓર ચલી સામને મીન. આનો અર્થ એવો થાય કે જે વ્યક્તિ જે વિષયમાં રાત દિવસ રચોપચો રહે તે વ્યક્તિ તે વિષયનો પારંગતમાં પારંગત થઈ જાય. તો હાથી બહુ મોટું પ્રાણી છે, એટલે હાથીને ગરમી લાગે એટલે એ સરિતામાં નાહવા માટે જાય. પણ હાથીને એવું કે ભાઈ હું પૃથ્વીનું પ્રાણી છું, સર્વમાં શ્રેષ્ઠ છું, આવડું મોટું છું એમ, એટલે મેં સરિતાને ખાળી નાખીશ એમ, રોકી દઈશ એમ, નાહવા માટે જાય એટલે. પણ હાથીને એ નોલેજ નથી કે ભાઈ સરિતામાં બહુ હેવી ફોર્સ હોય, એટલે હાથી નાહવા માટે સરિતામાં પડે છે. પણ સરિતાનો ફોર્સ વધારે હોવાના કારણે હાથીને ખેંચી અને દરિયામાં લઈ ગઈ. હાથી છે એ જળની અંદર પારંગત નહોતો એમ, એ પૃથ્વીમાં પારંગત હતો પણ જળમાં પારંગત નહોતો એમ, કાચો હતો. એટલે સરિતા એને ખેંચી અને પછી સમુદ્રમાં લઈ ગઈ એમ. પણ બીજો અર્થ એવું કહે છે કે ચલી સામને મીન, મીન કહેતા માછલી, અને માછલી બહુ નાની એવી હોય. હવે માછલી છે એનો જન્મ જ પાણીમાં થાય, એટલે એને તરવા માટે પારંગત થવું પડે. એટલે માછલીને પારંગત થવા માટે હરરોજ પ્રેક્ટિસ કરવી પડે. પછી માની લો કે ફોર્સ છે એ પૂર્વમાંથી પશ્ચિમમાં જઈ રહ્યો છે એમ, અને માછલી છે એ મિડલ પોઈન્ટમાં આવી અને પછી એને એમ થયું કે મારે ભાઈ પૂર્વમાંથી પશ્ચિમમાં નથી જવું એમ, મારે પશ્ચિમમાંથી પૂર્વમાં જવું છે એમ. તો માછલી માટે એ ફોર્સ જે છે એ માયને નથી રાખતો એમ, કારણ કે એ એટલી પારંગત થઈ ગઈ છે કે એ બંને પ્રવાહમાં ચાલી શકે એમ. સરિતા જો પૂર્વમાંથી પશ્ચિમમાં જતી હોય તો તેમાં બી બહુ સનસનાટ ચાલે, અને જો એને એવું થઈ જાય કે ભાઈ આપણે જવું છે હવે પૂર્વમાં એમ, તો એ સામીપુરની બી સનસનાટ ચાલી શકે એમ. પણ માછલી બે પ્રવાહમાં ચાલી શકે છે એનું કારણ છે જળમાં જન્મ લેવો અને સખત પ્રેક્ટિસ કરવી એમ, અભ્યાસ કરવો એમ. અડધ અભ્યાસ અને વૈરાગ્યથી કોઈ વસ્તુ અસંભવ નથી. એવી જ રીતે અમે ડાયમેન્શન પાસ કરીને આવેલા છીએ, તેને વન ડાયમેન્શન પ્લેસ, ટુ ડાયમેન્શન ટાઈમ, થ્રી ડાયમેન્શન સ્પીડ, ફોર ડાયમેન્શન કંટ્રોલ, ફાઇવ ડાયમેન્શન મેટલ, સિક્સ ડાયમેન્શન લાઇટ, સેવન ડાયમેન્શન ધ્વની તરંગ, એટ ડાયમેન્શન ઇથર, નાઇન ડાયમેન્શન ફ્યુઝન, રેન્ડમ એનર્જી, ફ્રીક્વન્સી અને વાઇબ્રેશન, આ 14 ડાયમેન્શનની વાત થઈ. ડાયમેન્શનનો અર્થ અમે લોકો એવો સમજવી છીએ પરમાણુઓના સંગઠન વિઘટન. એટલે આ ડાયમેન્શનો પાસ કરવામાં અને પાસ કરવામાં અમારી આંખોમાં ફેમટો સેલ વિકસિત થયેલા છે, તેને ડીસી સેકન્ડ, ડેન્સી સેકન્ડ, મિલી સેકન્ડ, માઇક્રો સેકન્ડ, પીકો સેકન્ડ, એપ્સો સેકન્ડ, ઝેપ્ટો સેકન્ડ, નેનો સેકન્ડ અને ફેમટો સેકન્ડમાં આંખો છે. એને કહેવાય આલ્ફા ટુ ઓમેગા. એટલે કોઈ વસ્તુને દેખે કે વ્યક્તિને દેખે તો એક્સ રે મશીનના જેવી આંખો હોય એની, આર પાર જોઈ લે અને બોલે કશું નહીં એમ, ચૂપ થઈ જાય એમ. પણ એમ
આ બધો અભ્યાસ કરવાની પાછળ યોગ છે. યોગ અમે અષ્ટાંગ યોગ કરેલો છે ગુરુના સાનિધ્યમાં રહીને, એટલે માઇન્ડની કક્ષાઓ બધી મેથેમેટિક છે એમ. તેને અલ્ફા ગામા બીટા થીટા ડેલ્ટા સિગ્મા નગમા લીમડા ઓમેગા અને એપ સાયક્લોન ફ્રીક્વન્સી સુધી ડેવલપ થયેલા છીએ એમ. પોતે પોતાનું વર્ણન ન કરે, પણ વર્ણન એટલા માટે કરી રહ્યો છું કે સાધુ વિશે તમારા મનોવિજ્ઞાનમાં શું સાયકોલોજી છે એમ, સાયકોસોમેટિક શું પ્રોગ્રામ છે એમ. એટલે દઢ અભ્યાસ અને વૈરાગ્યથી સિમ્પલ કોન્સિયસનેસ, સેલ્ફ કોન્સિયસનેસ, કોસ્મિક કોન્સિયસનેસ, સિક્સ સેન્સ અવેરનેસ અને સુપ્રીમ કોસ્મિક કોન્સિયસનેસ સુધી ડેવલપ થયેલો છે ગિરનારમાં. બસ એનું અમે એક નાનું એવું ઉદાહરણ છીએ. તો આ અમે જે તમને વાત કરવી છે એ હમણાં એક નાનો એવો દીકરો ઉભો થયો અને બાપુએ, માદેવ બાપુએ એમને એવું કીધું કે આ પારંગત છે વેદમાં. તો દઢ અભ્યાસ અને વૈરાગ્યથી કોઈ વસ્તુ અસંભવ નથી. મેં 17 વર્ષની ઉંમરે ક્વોન્ટમ સ્પીડ રીડિંગ નામનું વર્ઝન પ્રાપ્ત કરી લીધેલું અને ક્વોન્ટમ સ્પીડ રીડિંગ નામનું વર્ઝન એટલા માટે પ્રાપ્ત કરી લીધેલું કે 100 શાસ્ત્ર, 18 પુરાણ, 52 ઉપનિષદ, 108 સમૃદ્ધ્યા અને 4 વેદ બધા સમાધિમાંથી ઉતરેલા છે એમ. એટલે ક્વોન્ટમ સ્પીડ રીડિંગ નામનું વર્ઝન એટલે પ્રાપ્ત કર્યું કે ઋષિ મુનિઓએ આટલી મહેનત કરી અને આવડા મોટા ગ્રંથો રચ્યા છે તો આમાં છે શું એમ. પણ કોન્શિયસ માઇન્ડથી રીડ કરવું બહુ મુશ્કેલ છે એવડા મોટા ગ્રંથોને. એટલે અમે ક્વોન્ટમ સ્પીડ રીડિંગ નામનું વર્ઝન પ્રાપ્ત કરી લીધું. એટલે 1000 પાનાનો ગ્રંથ હોય તોય તમે એને ઓસિંગા ઉપર મૂકી અને સૂઈ જાઓ એટલે સવારે રીડ થઈ જાય. તમે અત્યારે સુધી જે એજ્યુકેશન લીધેલું છે એ બધું કોન્શિયસ માઇન્ડનું છે એમ. અને કોન્શિયસ માઇન્ડ છે એ સ્વર અને વ્યંજનની ભાષા છે એમ, સાઉન્ડની ભાષા છે એમ, એ સબકોન્શિયસ માઇન્ડની ભાષા નથી એમ. એટલે મેં જો તમને પ્રશ્ન કરી લઉં કે ભાઈ તમે મારી સાથે ચાઇનીઝ ભાષામાં વાત કરો, પેરિસ ભાષામાં વાત કરો, જર્મન ભાષામાં વાત કરો એમ, તો આપ મને એવું કહો કે બાપુ એવું કંઈ ભણ્યા નથી એમ. એટલે અમારી પાસે ગ્રામર નથી એમ, ગ્રામર નથી એટલે અમે વાત ના કરી શકવી એમ. તો એ કોન્શિયસ માઇન્ડની ભાષા થઈ. પણ સબકોન્શિયસ માઇન્ડની જે ભાષા છે તે વિઝ્યુલાઇઝેશન છે એમ, લાયું છે એમ, તેમાં કોઈ ભાષાની જરૂર નહીં એમ, આ દેખે અને રીડ કરી લે એમ. તો સબકોન્શિયસ માઇન્ડની ભાષા છે તે બધા આપના બાળકોને શીખડાવો એમ. અને એ ભાષાને શીખવા માટે કોન્સન્ટ્રેશન કરાવો એમ, ધ્યાન. ધ્યાનનો મિનિંગ એવો છે કે સોલાર શક્તિ પડી રહી છે સૂર્યની આખા બ્રહ્માંડમાં, આટલા સૂકા લાકડા છે, આટલું સૂકું ઘાસ પડ્યું છે, કોઈ વસ્તુને બાળતી નથી એમ. પણ એનો મતલબ એવો નથી કે શક્તિ નથી એમ, શક્તિનો આખો મહાસાગર ભરેલો છે એમ અને તમે ભણેલા છો એમ. એટલે તમારે જો પ્રેક્ટિકલ કે પ્રયોગાત્મક કરવી હોય તો તમારે એક બિલોરી કાચની જરૂર પડે. અને તમે એક સૂકા લાકડા ઉપર ફોકસ કરો તો શું થાય, સળગી જાય ને. બસ એવી જ રીતે તમે તમારા બાળકોને કોન્સન્ટ્રેશન શીખવાડો, મેડિટેશન. અને એ મેડિટેશન એ જ કામ કરશે કે કોન્શિયસ, અકોન્શિયસ, સબકોન્શિયસ, સુપ્રામેન્ટલ, સિક્સ સેન્સ, માઇન્ડની કક્ષાઓ ડેવલપ કરશે. અને હવે પછી જો એ રીતે તૈયાર ન થાય તો એને ગુરુકુળમાં લઈ આવો.
એટલે બાળકોને હવે ગુરુકુળમાં બી ભણાવો એમ. આટલું બધું તમે સાયન્સ ને આ બધું ભણાવો છો તો ગુરુકુળમાં ભણાવો એમ. ઇન્ડિયાનો યોગી છે સાયન્ટિસ્ટ નહીં, સુપર સાયન્ટિસ્ટ હોય. અને ઇન્ડિયાનો યોગી છે એ ડિઝાઇનર નહીં, ડિવાઇન ડિઝાઇનર હોય. એટલે સાધુઓ વિશે કે સંતો વિશે આપ સાયકોસોમેટિક પ્રોગ્રામ શું બનાવ્યો છે એ ખબર નથી એમ. પણ રોયલ ફોર્મમાં આ લોકો આવા જ હોય, અશ્વથામા જેવા, એમાં કુલગુરુ કૃપાચાર્ય જેવા, હનુમાનજી જેવા, બલિરાજા જેવા, જે અમર થઈ ગયેલા છે બધા. હને તો જન્મ અને મૃત્યુ છે નહીં એમ. તમારું બોડી છે એ પદાર્થથી બનેલું છે અને પદાર્થ એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં ટ્રાન્સફોર્મ થાય, મરે નહીં. અને તમારો આત્મા છે એ પ્રતિ પદાર્થ છે, એટલે એનું કોઈ દાડો રૂપાંતરણ ના થાય. અને તમે જે ઈષ્ટની ઉપાસના કરો છો એ એન્ટી પદાર્થ છે, એ તો કરોડો જન્મથી એવો ને એવો જ છે. અને આ એ જ યોગ છે. જો કલ્પ પહેલા સૂર્યને કીધો તો સૂર્યએ ઈશ્વાકુને કીધો, ઈશ્વાકુએ મનુને કીધો, અને મનુએ રાજ ઋષિઓને કીધો, અને રાજ ઋષિ મુનિઓએ આજ બી બધાને એનો બોધ આપે છે એમ. અમે બી એમાંથી આવી રહ્યા છો એમ. બોલો શ્રી કૃષ્ણ શરણમ મમ.